नमस्कार समाचारों साथे ऊंचू विधि अगत्यना समाचार आपने गांधीनगर थी आपी दई के ज्यां कृषि बिल नो विरोध कांग्रेस द्वारा कराई रह्यो छे। दृश्य आपने बताई रह्या छे केटलाक नेताओंनी अत्यारे अटकायत कांग्रेस द्वारा करवामां आवी रही छे। जानकारी ए प्रकारनी हती के आ तमाम जे कांग्रेसना कार्यकर्ताओ छे आगेवानो छे तेओ राजभवन सुधी रेली करशे, परंतु आ वच्चे ज तेओने अत्यारे अटकाववामां आव्या छे। खूब मोटी संख्यामां पोलीसनो काफलो तैनात छे। तमे जोई शको छो के जे तमाम कांग्रेसना नेताओ छे तेमनी अत्यारे अटकायत करवामां आवी रही छे। કોંગ્રેસના તમામ જે નેતાઓ છે તેઓ કૃષિ બિલનો વિરોધ કરી રહ્યા હતા, સાથે ભાજપ સરકાર પર સીધા પ્રહારો પણ કરી રહ્યા હતા। તો અહીંયા જો જે વિરોધ છે, વિરોધ ચાલુ છે અને ડિટેન કરવામાં આવ્યા છે કોંગ્રેસના કાર્યકર્તાઓ। तो दृश्यो बन्ने आपने अत्यारे बतावी रह्या छे, एक तरफ कोंग्रेसना केटलाक नेताओनी अटकायत कराय छे, तो बीजी तरफ केटलाक जे खेडूतो छे तेमनी पण अत्यारे अटकायत करवामां आवी रही छे। जे मोटा प्रमाणमां लोको अत्यारे गांधीनगर पहोंच्या हता तेओने राजभवन सुधी जता अटकाववामां आवी रह्या छे। आ प्रकारनी आशंका पहेला ज व्यक्त करी देवामां आवी हती, कारण के गांधीनगरमां खूब मोटा प्रमाणमां पोलीसनो काफलो आ रेलीने लईने तैनात करायो हतो। निर्मल अमारा संवाददाता जानकारी आपी रह्या छे। निर्मल, शुं अत्यारे त्यांथी वधु जानकारी मळी रही छे, क्या क्या नेताओनी थई छे अटकायत? અત્યારે હું વિધિ અહીં જ્યાં વિરોધ થઈ રહ્યો છે વિરોધ છે ત્યાં છું, અને અત્યારે આપ ટોપ એંગલના દ્રશ્યો જે રીતે જોઈ શકો છો તે પ્રમાણે વિરોધ કરવામાં આવી રહ્યો છે કોંગ્રેસ દ્વારા। મૂળભૂત રીતે કેન્દ્રમાં જે કૃષિલક્ષી બિલ પસાર કરવામાં આવી છે તેનો આ વિરોધ છે, અને વિરોધના દ્રશ્યો અત્યારે જોવામાં આવી રહ્યા છે। દિલ્હીથી લઈ અને ગુજરાત સુધી આ વિરોધ અત્યારે જોવા મળી રહ્યો છે, અને જેમાં આપ જોઈ શકો છો સોશિયલ ડિસ્ટન્સિંગનો સરેઆમ ભંગ જોવા મળી રહ્યો છે। કોરોના મહામારી યથાવત છે, તેમ છતાં પણ આ રીતનો વિરોધ અને વિરોધમાં પણ સોશિયલ ડિસ્ટન્સિંગનો અભાવ સ્વાભાવિક છે કે તેમનું કોંગ્રેસનું કહેવું છે કે આ જે બિલ લાવવામાં આવ્યું છે મિનિમમ સપોર્ટેડ પ્રાઇસ નથી મળતી ખેડૂતોને, અને તેના જ કારણે ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન છે, અને તે જ હેતુસર આ વિરોધ કરવામાં આવી રહ્યો છે। પરંતુ વિરોધના પણ અત્યારે દ્રશ્યો જોઈ શકો છો, જે રીતે અત્યારે ચ5 સર્કલ છે કે જ્યાંથી રાજભવન જવાનો માર્ગ છે ત્યાંના અત્યારના દ્રશ્યો છે। કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે, અને વિરોધ કરનારા તમામ લોકોની અટકાયત કરવામાં આવી રહી છે। પોલીસ અહીં ચારે બાજુ તૈનાત જોવા મળી રહી છે, મહિલા કાર્યકરો પણ જોડાઈ છે વિરોધમાં, એટલે મહિલા પોલીસ પણ છે, મહિલા કાર્યકરોની અટકાયત કરી રહી છે। કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા તેમજ વિપક્ષ નેતા પરેશ ધાનાણી સહિતના તમામ કાર્યકરોની અટકાયત કરવામાં આવી છે। અત્યારે પણ હજી જોઈ શકો છો કે અટકાયતનું પ્રમાણ હજી પણ ચાલુ જ છે, જે રીતે જોઈ શકો છો ટ્રાફિક પણ અહીં થઈ ગયેલો જોવા મળી રહ્યો છે। મુખ્ય માર્ગ આ ચ રોડ એ મુખ્ય માર્ગ કહેવામાં આવી રહ્યો છે ગાંધીનગરનો, અને તેમાં પણ આ જે મુખ્ય માર્ગ પર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે તેવા સંજોગોમાં ટ્રાફિક પણ થયેલો જોવા મળી રહ્યો છે। પોલીસ તમામ કાર્યકરોની અટકાયત કરી રહી છે, અને અટકાયતોની વચ્ચે અટકાયતના દોર વચ્ચે અત્યારની સ્થિતિ જોઈ શકો છો તે પ્રમાણે સોશિયલ ડિસ્ટન્સિંગનો અભાવ છે, અને સોશિયલ ડિસ્ટન્સિંગના અભાવ સાથે જ આ જે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે, તમામ કાર્યકરોની અટકાયત કરવામાં આવી રહી છે। પોલીસ બંદોબસ્ત જે રીતે ચાંપતો જોવા મળી રહ્યો છે, કોઈ પણ વ્યક્તિ રાજભવન સુધી ન પહોંચી શકે તે અંગેના તમામ પ્રયત્નો પોલીસ તંત્ર દ્વારા કરવામાં આવ્યા છે। બિલકુલ નિર્ભય, દ્રશ્યમાં પણ સ્પષ્ટપણે અત્યારે જોવા મળી રહ્યું છે કે ખૂબ મોટા પ્રમાણમાં પોલીસનો કાફલો તૈનાત છે, રાજભવન સુધી રેલી ન પહોંચે તે પ્રકારની અત્યારે કોશિશ કરાઈ રહી છે, અને જે પણ કાર્યકર્તાઓ અને નેતાઓ છે તેઓની અત્યારે અટકાયત કરવામાં આવી રહી છે। આપને જણાવી દઈએ કે જે કોંગ્રેસના તમામ નેતાઓ છે તેઓ સ્પષ્ટપણે કહી રહ્યા છે કે એમએસપી સમાપ્ત થઈ જશે, એપીએમસી બંધ થઈ જશે, ટેકાના ભાવે સરકાર ખરીદી કરવાનું બંધ કરી દેશે, અને એટલું જ નહીં ખેડૂતોને ખેતમજૂરો બનાવી દેવામાં અત્યારે આવી રહ્યા છે, અને આ તમામ બાબતોને લઈને વિરોધ થઈ રહ્યો છે। તો બીજી તરફ સત્તાપક્ષ દ્વારા સતત આ બાબતને લઈને ખુલાસા પણ થઈ રહ્યા છે, અને ખેડૂતોને વિશ્વાસ અપાવવાનો એક તરફ પ્રયત્ન થઈ રહ્યો છે કે જે પ્રકારની કોંગ્રેસ દ્વારા વાતો કરવામાં આવી રહી છે તેવાની કોઈ પણ વાતમાં તથ્ય નથી। જોકે અત્યારે જોવાનું એ છે કે જે અત્યારની પરિસ્થિતિ પેદા થઈ છે તેને લઈને આગામી કાર્યવાહી શું થાય છે, કારણ કે એક તરફ ખૂબ મોટા પ્રમાણમાં જે આ રેલીમાં લોકો જોઈ શકાય છે તેઓની અટકાયત થઈ રહી છે, તો ન માત્ર ગુજરાતમાંથી એક તરફ રાજધાની દિલ્હીમાંથી પણ આ જ પ્રકારની તસવીરો સામે આવી રહી છે કે જે કોંગ્રેસ દ્વારા વિરોધ થઈ રહ્યો હોય। નિર્મલ અમારા સંવાદદાતા જોડાયેલા છે। નિર્મલ, ન માત્ર ગુજરાત પરંતુ દેશભરના અલગ અલગ વિસ્તારોની જો વાત કરવામાં આવે તો અત્યારે પાટનગર ગાંધીનગર હોય, રાજધાની દિલ્હી હોય, હરિયાણા, પંજાબ, બિહાર આ તમામ સ્થળો પરથી આ જ પ્રકારની વિગતો અને તસવીરો સામે આવી રહી છે। જે નેતાઓ અને કાર્યકર્તાઓને તમે મળ્યા છો તેઓ કઈ કઈ બાબતોને લઈને ખાસ વિરોધ કરી રહ્યા છે એ પણ જણાવ્યો દર્શક।
મૂળભૂત રીતે ત્રણ બિલ સંસદમાં લાવવામાં આવ્યા છે, રાજ્યસભામાં લાવવામાં આવ્યા છે, અને એ જે બિલ લાવવામાં આવ્યા છે તેમાં કોંગ્રેસનું કહેવું છે કે ખેડૂતો માટે આ હિતકારી બિલ છે નહીં. આવા સંજોગોમાં ધ્વનિમતથી જે રીતે બિલ પસાર કરવામાં આવ્યા છે અને બિલ પસાર કર્યા બાદ કોંગ્રેસનો વિરોધ ચોતરફ જોવા મળી રહ્યો છે. દેશભરના કોઈ પણ રાજ્યમાં આ વિરોધ જોવા મળી રહ્યો છે. પાટનગર ગાંધીનગરની વાત કરવામાં આવે તો અહીંનું આ જે વિસ્તાર છે અત્યારે ત્યાં સમગ્ર ગુજરાતના કોંગ્રેસના જે કાર્યકરો છે તે જોડાયા છે. ધારાસભ્યો પણ અનેક આ જે વિરોધ પ્રદર્શન છે તેની અંદર જોડાયા છે. અહીં રાજભવન સુધી જઈ અને રાજ્યપાલને રજૂઆત કરવા માટેની આ કોંગ્રેસના તમામ કાર્યકરોની માંગ હતી. જોકે આ માંગ સંતોષી શકાય એટલા માટે નથી કેમકે અત્યારે જે મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા છે એટલે અત્યારે ગાંધીનગરમાં કલમ 144 લાગુ છે, 4 કરતાં વધારે વ્યક્તિએ ભેગું થવું તે અંગેનો પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. આવા સંજોગોમાં મોટી સંખ્યામાં અહીં કોંગ્રેસના કાર્યકરો એકત્રિત થયા છે એટલે સ્વાભાવિકપણે જે પ્રવર્તમાન જાહેરનામું છે તેનાથી વિરુદ્ધનું આ કૃત્ય થઈ રહ્યું છે એટલે અહીં જાહેરનામાનો સરેઆમ ભંગ થતો જોવા મળી રહ્યો છે. એટલે આવા સંજોગોમાં જાહેરનામાના ભંગ બદલ તમામ કાર્યકરોની અટકાયત કરવામાં આવી રહી છે. એક તો રેલી માટે મંજૂરી માંગવામાં નથી આવી એટલે મંજૂરી વગર પણ વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે એટલે એ અંગેની પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે. એટલે આમ કાયદેસરની કાર્યવાહી તમામ પ્રકારની રીતે થઈ રહી છે. સોશિયલ ડિસ્ટન્સિંગના ભંગની પણ કલમ આગામી સમયમાં લાગુ પડી શકે છે તેમ હમણાં થોડી વાર પહેલા જ DYSPએ જે રીતે TV9 સાથે વાતચીત કરી તેમાં વાત ધ્યાને આવી હતી. પરંતુ અત્યારે જે વિરોધ થઈ રહ્યો છે કૃષિ બિલનો વિરોધ છે, ન માત્ર ગુજરાતમાં વિરોધ છે પરંતુ સમગ્ર દેશમાં આ વિરોધ જોવા મળી રહ્યો છે. અને કેમકે ખેડૂતો માટે હિતકારી આ બિલ નથી તેવું કોંગ્રેસનું માનવું છે. નિર્મળ, શું અત્યારે પણ રેલીને વિખેરી દેવામાં આવી છે? કાર્યકર્તાઓની હજુ પણ અટકાયતનો દોર ત્યાં ચાલી રહ્યો છે? મોટાભાગના કાર્યકરોની અટકાયત કરી દેવામાં આવી છે. રેલીનો દોર છે તે યથાવત અત્યારે નથી એટલા માટે કે 6-5 સર્કલ સુધી રેલીને આવવા દેવા માટે મંજૂરી આપવામાં આવી હતી પરંતુ તેનાથી આગળ રેલી ન જઈ શકે તે માટેની સંપૂર્ણ તકેદારી પોલીસે રાખી હતી. મારા કેમેરા પર્સન મનીષ કડિયા અત્યારે ફરીથી તમને અહીંના દ્રશ્યો બતાવી રહ્યા છે. જે 6 માર્ગ છે તે પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયો છે. મોટાભાગના કાર્યકરોની અટકાયત કરી દેવામાં આવી છે. અત્યારે પણ આપ જોઈ શકો છો જે રીતના દ્રશ્યો છે ઠેર ઠેર માત્ર પોલીસ જ જોવા મળી રહી છે. એક પણ કાર્યકર કોંગ્રેસનો એવો બાકી નથી રહ્યો કે જેની અટકાયત ન થઈ હોય. ચાહે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની વાત કરવામાં આવે કે વિપક્ષ નેતા પરેશ ધાનાણીની વાત કરવામાં આવે, અનેક ધારાસભ્યો છે કે જેઓ પણ આ રેલીની અંદર જોડાયા હતા તે તમામની અટકાયત કરી દેવામાં આવી છે. આ રહ્યા મારી પાછળના દ્રશ્યો કે જે આપ જોઈ રહ્યા છો. ત્યારબાદ અન્ય દ્રશ્યો પણ મારા કેમેરા પર્સન બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે જે 6-5 સર્કલ છે તે વિસ્તાર બતાવવાનો મારા કેમેરા પર્સન મનીષ કડિયા પ્રયત્ન કરી રહ્યા છે. અહીંયા બેરિકેડ લગાવી અને રેલીને રોકવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. સમગ્ર અત્યારનો આ જે વિસ્તાર છે એ પોલીસ દ્વારા કોર્ડન કરી દેવામાં આવ્યો છે. ઠેર ઠેર બેરિકેડ લગાવી દેવામાં આવ્યા છે. વરુણના માધ્યમથી પણ જો જરૂરિયાત ઊભી થાય તો રેલીને રોકવા માટે કાર્યકરોને રોકવા માટેનો પ્રયત્ન પોલીસ દ્વારા કરવામાં આવ્યો છે. આ ટૂંકમાં વગર મંજૂરીએ જે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે તે વિરોધ પ્રદર્શન ચરમસીમાએ ન પહોંચે, કોઈ નુકસાન ન થાય જાહેર મિલકતને તેની પણ તકેદારી રાખવામાં આવી છે. એટલે રેલી અત્યારે વિખેરી દેવામાં આવી છે. તમામ જે કાર્યકરો છે તેની અટકાયત કરવામાં આવી છે. જિલ્લા પોલીસ વડા સહિતનો સમગ્ર કાફલો અત્યારે અહીં 6 રોડ પર જોવા મળી રહ્યો છે. સમગ્ર જિલ્લાની પોલીસના કેટલાક સ્ટાફને અહીં લાવવામાં આવ્યા છે. ફાયર વિભાગની વાત કરવામાં આવે તો ફાયર વિભાગની પણ મદદ લેવામાં આવી છે જેથી કોઈ પણ હિસાબે રેલીને રોકી શકાય અને કોઈ પણ પ્રકારનું જાહેરનામાનો ભંગ ન થઈ શકે. બિલકુલ બિલકુલ નિર્મલ, આભાર આ તમામ જાણકારી બદલ. તો તસવીરો આપણે બતાવી રહ્યા છીએ કે જ્યાં અત્યારે પોલીસે કાર્યકર્તાઓની અટકાયત કરી લીધી છે અને જે સંપૂર્ણ ગાંધીનગર છે તે અત્યારે પોલીસ છાવણીમાં તબદીલ થઈ ગયું.